हाथ दुखता है, पग दुखता है, घुटन दुखता है, कमर दुखता है। तीनों शहरों से खाली धोने मशीन से अरे बात क्या अपने में दवाई नल धोवा हाथ से पानी पीवा के ला ત્રીજી ઘોડી ચાલુ છે છે કારણ કે બે ઘોડીમાં તો એટલો બધો વાંધો નથી આવ્યો પણ આ ત્રીજી ઘોડી એમ કહેવાય કે બહુ થાક લાગી જાય કારણ કે ચડાણ વધારે આવે ચડાણ વાળો ઢાળ જ આવે છે અમારા જયુના ટાઈગર ભાઈ આગળ હાલે છે હેલો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ખુશાલ હશો અત્યારે અમે છીએ બીજી ઘોડીએ બીજી ઘોડીથી ત્રીજી ઘોડે જઈ રહ્યા છીએ અને સાચા ગુજરાતી હોય તો ગુજરાતીને સપોર્ટ કરજો લાઇક શેર કરવાનું ના ભૂલતા અને પરિક્રમની પૂરી મોજ કરાવશું અમે તમને મિત્રો ખતરનાક ઢાળ છે વગા વગા સડ્યો હું તો કારણ કે ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે આ સ્કૂલ ડુંગર ઉપર નો જે ધુમ્મસ દેખાય છે એકદમ નેચરલ અને ગજબ નું છે દાદા શું કેવું છે તમારું અમારા મારા તો પેલી વખત છે ત્રીજી ઘોડી બહુ અઘરી હતી ધીમે ધીમે કરીને પહોંચી ગયા છે બહુ તો નથી ઉતરા પણ જે પૂણા પોકો આવ્યા છે આમ જોઈ આ જે પાછળ દેખાય છે ને એ માતાજી ચાર પગલાની આવે છે પાછળ જે દેખાય છે ને એ બધું પબ્લિક મારે જયભાઈ થાકી ગયા છે પણ કાલ જેટલો થાક નથી લઈ ગયો આજે કાલે તો બહુ થાકી ગયા હતા હું તો ફાવ થાકી ગયો આજે એટલા બધા થાક્યા નથી પણ હવે નીચે ઉતરી ગઈ ખબર પડે પડાવ નાખ્યું છે કેટલું આખું છે ચાર પગે આવે છે ધીમે 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 ચાલ્યા જાય છે કઈ નાસ્તો પાણી કે મળે ન મળે હાલો ભાઈ ડીશ અમારી બની ગઈ કોનું આ છે પાઇનેપલ ને તરબૂચ ની ડીશ એક ડીશ ના છે 30 રૂપિયા થોડોક પાછો નાસ્તો કરી મજા આવશે આમ તો અમારે બોડીગાર્ડ જોવા બહારથી બોલાવે છે જય ભાઈ તે અમારે
સાનામુનાઈ તો ખાવા જ મળ્યા છે. હવે આપણે ચાલુ કરી નાખીએ આ ડીશ. બહુ ભૂખ લાગી છે ભાઈ. જમવાનું બનવામાં 2-3 વાગી જાય એટલે થોડો નાસ્તો કરી લઈએ તો ઉપાધિ નહીં આપણે. આ છે અન્ન ક્ષેત્ર. ત્રીજી ઘોડીએ તમને શાક બગાલો પણ મળી જશે. તમારે શાક બગાલાની કોઈ ટેન્શન, જમવાનું મળી, શ્રદ્ધાળુઓ પ્રેમથી જમાડે છે બધા લોકોને. હવે તમે નહીં જવાના હોય તો વહી જાય, કાલ જઈજો. તો આ હતું જે મેં તમને દેખાડ્યું શ્રાવણ ની કડ. જંગલ માં પાણીની નદી તમને બહુ જોવા મળશે. બિલકુલ ફ્રી માં છે, કોઈ ચાર્જ નથી. તમને પ્રેમથી જમાડે છે. તમારે જમવું હોય તો તમે જમી શકો છો. લોકો દૂરબીન થી અહીં દત્તારેશ ભગવાન ના દર્શન કરાવે છે. તમારે જોવો હોય તો અહીંથી જોઈ શકો. જે આ છે ગુરુ દત્તેશ્વર ભગવાન, અહીંથી દૂરબીનમાં તમને આ લોકો દેખાડી દેશે. મોબાઈલ ચાર્જિંગ કરે છે. જુઓ ચાર્જિંગ ની બહુ તકલીફ રહે. તમે પાવર બેંક લાવો તો વાંધો નહીં આવે. શું કેવું ભાઈ તમારું? ચાર્જ શું છે? ચાર્જિંગ કરવાનો ચાર્જ 30 રૂપિયા ફૂલ ચાર્જિંગ. ચાર્જિંગ 30-40% જેટલું જાય. અહીંયા રહેવું પડે કે ત્યાં આવે? ત્યાં પૂરેપૂરો ચાર્જ કર આપી દીએ અને મોબાઈલ ચાર્જિંગ કરી આપી દીએ. બરોબર છે. હા હા. કોઈને મોબાઈલમાં ના ખબર પડતી અને ખબર પડી પાછા આપી. ઓકે ઓકે. જય ગિરનાર. ચાર્જ શું છે? ચાર્જ 70 રૂપિયા. 70 રૂપિયા. હા, એનામાં કામ લાગે. હાથ દુખતા હોય, પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, કમર દુખતા હોય. અત્યારે જે પાછળ વધી છે એ તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે જે બોર્ડ ની તરફ ધંધો જાય છે ત્યાં એક મસ્ત નદી આવે છે. એનો વ્યૂ બહુ સરસ છે. તમને બતાવું છું આખો નદીનો વ્યૂ. ને આપણે જે બહાર જવાનો ગેટ હતા એનથી આગળ આવી ગયા છીએ. અત્યારે અમારો પડાવ છે ત્યાં. ત્યાં અમે જવાના છીએ. આખી રાત ત્યાં રોકાવાના છીએ. પછી કાલે જવાના છીએ. અમારા બોડીગાર્ડ ભાઈ હુતા છે, જય હુતો છે. ને અમારે દરબાર ભાઈ ભાઈ હુતા છે. ને અહીંયા અમારા ભજ્જા બને છે. આ અમે બધા અત્યારે પડાવ નાખીને બેઠેલા છે, આરામ કરે છે, હાવ થાકી ગયેલા છે. કેમકે જ્યાં જોઈને એક સાઈડનો આમ તો મેળો કરીને તોય હાલે, એટલું પબ્લિક છે ને કે વાત કરોમાં તમે. તો અત્યારે અમારા ભજ્જા બને છે, ગરમા ગરમ ખાવાના છે, એકદમ જોરદાર. આ ભાઈ અમારે બનાવે છે, કિચનના બહુ માસ્ટર છે. ભજ્જા તમે એના હાથના ખાવો તો એકદમ મજા આવશે. ભજ્જા કેવા બનાવો તમે? બેસ્ટમાં બેસ્ટ. હે, કિચનમાં બહુ તમને રસ લાગે. બધું શાક બનાવી નાખો કે કોઈ પણ પનીર ટીકા પણ? હા હા. તો રાત્રે અમારે એવું આ ભાઈનું કેવું છે કે પનીર ટીકા બનાવવું છે. હું તમને કહે કે ટેસ્ટ કેવો છે એમ. બાકી તો જોરદાર જ બનાવે છે, એમાં કઈ ઘટતું નથી. કેવો ભજીયા બેના ભાઈ? હવે એક નંબર ના. આ છે જૂનાગઢ ની મોજ. એ જૂનાગઢ ના જંગલ માં ગરમ ભજીયા ખાતા હોય એથી વિશેષ તો હું જોયો. અમારે લીંબુ નીચે છે ફૂલ સ્પીડ થી. ઉભરા દૂધ ની દેવાનું, ફાડી નાખવાનું છે. અમારે ઉમલ રાખ્યો છે, ચાર શેડા પકડી એની અંદર હવે દૂધ ફાડેલું નાખે છે. અમારે ઉમલ ની પોટલી માં પનીર જે ગરમ કરેલું હતું અમે લીંબુ નીચવેલું એ નાખી દીધું છે પાણા ઉપર. એક ઉપર પાણો મૂકે છે. જો 20 મિનિટ સુધી આ પથ્થર ને પનીર ની નીચે રહેવા દેવાનો છે. પનીર બનવા માટે એ હવે તૈયાર થઈ ગયું છે. ઉશ્કાયું છે હવે પાણો. આપણું પનીર બની ગયું છે. આ ભાઈ અમારે એક્સપર્ટ છે.
જયભાઈ જે છે એ રોટલી બનાવે છે. પાલટી ગોઠવી કેમ એટલે પાણી ભરવા નીકળ્યા હતા તો અમને આ રાસ લેતા પાણી ભરવા ટ્રેનનું છે મારા પાસે જુઓ તમે જમવાનું બની ગયું છે ને થોડુંક આઘું છે પણ કાંઈ વાંધો નહીં આપણે પાણી ભરી આવ્યું. આ જે તમને પાછળ લાઈટ દેખાય છે ને જે ઝીણી ઝીણી એ ગિરનારની છે. અંધારું છે ને ડુંગરો તો ઊંચો છે અને રાતનો નજારો દેખાડું અહીંનો જુઓ. આ છે ગિરનારનો રાતનો નજારો એકદમ મેળો આવે છે. લીલી પરખમ ન કરી તો બસ જિંદગીમાં કાંઈ ન કરો કહેવાય કારણ કે જે છે એ બધું અહીંયા જ છે જંગલમાં છે. અત્યારે તો અમે એટલો એન્જોય કરીએ છીએ કે વાત નહીં. પણ ટીકા જે બનાવવાનું ચાલુ હતું એ આખરે બની ગયું છે અને અમે બધા લોકો જમવા બેસી ગયા છીએ. કેવું લાગ્યું ટાઈગર? એક નંબર. આ મોજ છે જંગલની મિત્રો. ધૂણાથી અમારો ચાલુ છે.